વાત કરીએ વિગતવાર સમાચારની. મહત્વના સમાચાર પછી નજર કરવામાં આવે તો રાજકોટથી મહત્વના સમાચાર સમગ્ર રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે. તો ક્ષત્રિય આગેવાન આદિત્ય સિંહે કોર્ટમાં ફરિયાદ કરી છે. આઈપીસી કલમ 499 અને 500 મુજબ બદનક્ષી અંગે ફરિયાદ કરાઈ. તો કોર્ટ દ્વારા બે સાક્ષીઓની તપાસણી કરવાની મુક્ત અપાઈ છે, મુદત આપવામાં આવી છે. આ કેસમાં 15 એપ્રિલની મુદત રાખવામાં આવી છે. તો શાબ્દિક ટિપ્પણીને લઈ રૂપાલાની મુશ્કેલીમાં વધારો નોંધાયો છે. વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડી મંડળ દ્વારા કવાયત પણ હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ કવાયત વચ્ચે ક્ષત્રિય આગેવાનો મનાવવાના મૂળમાં નથી. તો સાથે આ મહત્વના સમાચાર આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનો માનવાના મૂળમાં નથી. અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. તો ઊંઝામાં ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય રોષે ભરાયા છે. તો રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સહિત ક્ષત્રિય રાજપૂત સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. તો ઉત્તર ગુજરાત 52 ગોળ રાજપૂત સમાજમાં રોષ વ્યાપ્યો છે. તો અભદ્ર નિવેદન વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી છે. રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. પુરુષોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો આ અંગે વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે. હિતેન્દ્ર, જણાવશો જે પ્રમાણે અત્યારે આ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ જે પ્રમાણે વકર્યો છે, રાજકોટ અને પોરબંદરમાં શા કારણે આ વિવાદ આટલો બધો વકરેલો અત્યારે જોવા મળી રહ્યો છે? રાજપૂત સમાજનું દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે. રાજપૂત સમાજે જો પોતાના રજવાડાઓ દેશને સમર્પિત ન કરી દીધા હોત તો કદાચ અખંડ ભારતનું નિર્માણ પણ ન થઈ શક્યું હોત. તો સ્વાભાવિક છે કે રાજપૂત સમાજ કે જે સમાજે આપ્યું હોય એ સમાજનું જ્યારે અપમાન કરવામાં આવતું હોય તો એ સમાજના લોકોમાં ખૂબ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના લોકો અત્યારે યુવાનોમાં રોષ છે. એમની એક જ વાત છે કે ઉમેદવાર બદલી નાખવો જોઈએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે એને લઈને એમની નારાજગી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જો રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીએ પણ મોટું નુકસાન સહન કરવું પડશે. અત્યારે પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધની વાત કરીએ તો ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા એમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદો, કોર્ટમાં ફરિયાદો પણ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં બોપલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ થઈ હતી, રાજકોટમાં કોર્ટમાં પણ ફરિયાદ થઈ ચૂકી છે, જેમાં રાજપૂત સમાજની બદનક્ષી થાય એ પ્રકારનું નિવેદન કરાયું છે. જેના કારણે બદનક્ષીની કલમ 499 પર લગાવવામાં આવી છે. એ જ રીતે વાત કરીએ કે એને લઈને સુનાવણી પણ આગામી દિવસોમાં રાખવામાં આવનાર છે. એટલે રાજપૂત સમાજની માફી માગવાથી ન ચાલે, આ રાજપૂત સમાજની અસ્મિતાનો સવાલ છે એ પ્રકારની વાત છે. રાજપૂત સમાજે કારણ કે 562 રજવાડાઓ જે હતા એમાં મોટાભાગના રાજપૂત સમાજ પાસે હતા. રાજપૂત સમાજે આ દેશની એકતા અખંડિતતા જળવાઈ રહે એના માટે પોતાનું સર્વસ્વ આપી દીધું, પોતાનું કહી શકાય જે કંઈ જમીન સંપત્તિ મહેલો બધું જ આપી દીધું. તો સ્વાભાવિક છે કે રાજપૂત સમાજના આ વાત પર ખૂબ દુઃખ થાય. એટલા જ માટે અત્યારે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મુખ્ય જ કહી શકાય કે સૌરાષ્ટ્રનું પાટનગર એવું રાજકોટ જ્યાંથી આ વખતે પુરુષોત્તમ રૂપાલાને મેદાનમાં ભારતીય જનતા પાર્ટી ઊભા રાખ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજનું સ્પષ્ટપણે માનવું છે કે આ પ્રકાર ક્ષત્રિય સમાજની જે પ્રકારે એમને અવગણના કરી છે એ એમના આગામી સમયમાં ભારી પડી જવાની છે. એમની ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ વેરભાવના નથી, કોઈ દુશ્મનાવટ નથી, પણ એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે રૂપાલાએ કર્યું છે તેમને આકરા પરિણામો ભોગવવા પણ તૈયાર રહેવું પડશે. માત્ર રૂપાલા પૂરતું સીમિત ન રહે, આખા રાજ્યમાં જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજ છે ત્યાં ત્યાં ક્ષત્રિય સમાજની જે વોટબેંક છે એ વોટબેંકના કારણે ભાજપને પણ મોટું નુકસાન સહન કરવું પડે એવું સ્પષ્ટપણે ક્ષત્રિય સમાજના લોકો પણ માની રહ્યા છે. ગઈકાલે જ રાજપૂત સમાજની બેઠક પણ મળી હતી જેમાં રાજકોટ ખાતે 2 લાખથી વધુ ક્ષત્રિયોનું સંમેલન બોલાવવાની જાહેરાત પણ થઈ ચૂકી છે. ત્યારે વાત કરશું કે આ આખી રાજનીતિની પાછળ પણ એક અલગ પ્રકારની રાજનીતિ ચાલી રહી છે. કારણ કે પુરુષોત્તમ રૂપાલા મૂળ અમરેલીના છે, અમરેલી જિલ્લામાંથી એમનું વતન છે અને એમને આ વખતે ભારતીય જનતા પાર્ટી રાજકોટથી બેઠક આપી છે. એટલે કે તેઓ પોતાના મૂળ વતનને છોડીને રાજકોટ આવ્યા છે, એને લઈને પણ વિરોધ ચાલી રહ્યો છે. કારણ કે રાજકોટ બેઠકની અંદર વાત કરીએ તો કેટલાક મોટા નેતાઓ પણ આ બેઠક માટે દાવેદારો હતા. મોહન કુંડારીયાને આ વખતે પાર્ટીએ ટિકિટ આપી નથી, પણ ભરત બોગરા કે જે
ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં આવ્યા, તો સ્વાભાવિક છે પોતે ડૉક્ટર આયુર્વેદિક ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે એટલે પોતે મૂળ જસદણના છે. એટલે તેઓ ભૂતકાળમાં કુંવરજી બાવળિયાના પણ પીએ રહી ચૂક્યા હતા, પછી તેઓ પૂર્વ ધારાસભ્ય પણ ચૂંટણી લડેલા, ધારાસભ્ય પણ બન્યા છે જસદણથી. તો સ્વાભાવિક છે કે પોતે પણ આ બેઠક માટે ખૂબ મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા, કારણ કે ભરત બોગરા પોતે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા. સ્વાભાવિક છે, રાજનીતિમાં દરેક કાર્યકર્તાની ઈચ્છા હોય, કોઈની ધારાસભ્ય બનવાની ઈચ્છા હોય, કોઈની સાંસદ હોય, કોઈની મંત્રી મુખ્યમંત્રી, સ્વાભાવિક પ્રક્રિયા. તો ભરત બોગરા દ્વારા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમના કાર્યક્રમમાં પણ ગયા હતા, ઘણા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે. જસદણભાઈ ધારાસભ્ય બની શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે જસદણમાં કુંવરજી બાવળિયા કે જે એમના રાજકીય ગુરુ છે એ એમને અડ્ડો જમાવી દીધેલો છે. એ પોતે પહેલાં કોંગ્રેસ પર ભાજપમાં આવી ગયા, અત્યારે કેબિનેટ કક્ષાના મંત્રી છે. તો સ્વાભાવિક છે કે ત્યાં સ્થાન મળે એમ નથી, એટલે એમનું નસીબ અજમાવવાનો પ્રયત્ન રાજકોટ લોકસભા બેઠક માટે કર્યો. ટિકિટ પણ મળે એ પ્રકારના માહોલ પણ બન્યો. પ્રદેશ ભાજપના કેટલાક નેતાઓ પણ ઈચ્છતા હતા કે ભરત બોગરા રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી લડે, પણ એમનું નસીબ કાર્ય કરી ના શક્યું. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવારો બદલ્યા છે, તો પછી રાજકોટમાં શા માટે ન બદલવામાં આવે એ પ્રકારનું એક ખાસ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. કેટલાક નેતાઓ દ્વારા જ અભિયાન ચાલે છે, કારણ કે વડોદરા અને જે પ્રકારે સાબરકાંઠામાં જે અભિયાન ચાલ્યું એ જ અભિયાનના કારણે ઉમેદવારો બદલ્યા છે, તો પછી રાજકોટમાં પણ ઉમેદવાર બદલાવો જોઈએ. એક પ્રકારનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે આ રાજપૂત સમાજનું જે અપમાન થયું છે એનો બદલો લેવો જોઈએ. રાજપૂત સમાજ એમનો કહી શકાય કે અન્યાયને સાખી નહીં લે, અપમાનને નહીં સાખી લે, એનો જવાબ મતપેટીઓમાં જોવા મળશે. તો સ્વાભાવિક છે કે આ પ્રકારનો એક માહોલ રાજકીય વિરોધીઓ પણ એમના કરી રહ્યા છે, અને રાજપૂત સમાજની તો બિલકુલ સાચી વાત છે, એમની અસ્મિતાની વાત છે, પણ એનો રાજકીય લાભ કેવી રીતે ઉઠાવી શકાય પુરુષોત્તમ રૂપાલાના, એ પણ આ તમામ આંદોલનમાં પણ એક્ટિવ થઈ ચૂક્યા છે, જેના કારણે મહત્તમ લાભ મળી શકે. ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ પણ શરૂ કરી દીધું છે. જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાન ઉપર પણ ખાસ બેઠક યોજવામાં આવનાર છે, જેમાં તમામ રાજપૂત સમાજના મુખ્ય આગેવાનોને બોલાવવામાં આવનાર છે, જેમને સમજાવવામાં આવશે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી માગી લેવામાં આવી છે, ત્યારે ક્ષત્રિય સમાજે પણ ઉદારતાપૂર્વક એમને માફ કરવા જોઈએ. એ જ રીતે પોરબંદરની વાત, પોરબંદરમાં પણ મનસુખ માંડવિયાને લઈને કેટલાક લોકો દ્વારા જે વિરોધ અભિયાન શરૂ કરાયું છે એના મૂળમાં પણ રાજકીય કારણોસર છે. રાજકીય વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે મનસુખ માંડવિયા પોતે ભાવનગરના વતની છે, ભાવનગરના પાલીતાણાના વતની હોવાના કારણે અહીંયા જે લોકો પોરબંદર ચૂંટણી લડવા માગતા હતા એમાંને કેટલાક દાવેદારો નારાજ પણ થઈ ચૂક્યા છે, એટલા માટે ત્યાં અભિયાન ચલાવ્યું છે. અહીંયા પણ આયાતી ઉમેદવાર નહીં ચાલે, કારણ કે અહીંયા જે પ્રકારના દાવેદારો હતા ભૂતકાળમાં વિઠ્ઠલ રાદેડા, જયેશભાઈ રાદેડા વિશ્વાસ ઉગણાતા, આવા ધડુકના ટિકિટ પણ મળી હતી રમેશ ધડુકને, આ વખતે એ પ્રકારે એમને ટિકિટ નથી મળી. નવો ચહેરો પસંદ કર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવ્યા છે. તો સ્વાભાવિક છે કે બંને જગ્યાએ જે લોકો રાજકીય દાવેદારો માનવામાં આવતા હતા, જે ચૂંટણી લડવા ઈચ્છુક હતા, એવા લોકો દ્વારા જ વિશેષ મિશન હાથ ધરાયું છે. આમ જોવા જઈએ તો મનસુખભાઈ હોય કે રૂપાલા હોય, બંને લોકો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ માનવામાં આવે છે. અને બીજું, બંને લોકોએ રાષ્ટ્રીય કક્ષાએ કામ કર્યું છે. રૂપાલા પ્રદેશ ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે, તો મનસુખ માંડવિયા રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્રના આરોગ્યમંત્રી રહ્યા છે. ત્યારે જે પણ રાષ્ટ્રીય નેતા હોય, પ્રદેશના નેતા હોય, એ કોઈ પણ બેઠક ઉપરથી લડતા હોય છે, પણ એમના રાજકીય વિરોધીઓ, એમના હરીફો છે, એમના દ્વારા મોટું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે, જેથી રૂપાલાની રાજકીય કારકિર્દી પણ ખતમ થઈ જાય. બીજું એ પણ છે કે જો પુરુષોત્તમ રૂપાલા મેદાનમાં ના હોય, મનસુખ માંડવિયા મેદાનમાં ના હોય, તો જ કેટલાક દક્ષિણના નેતાઓ પણ એવા છે કે જેમના પોતાને પણ મંત્રી બનવું હોય, તો આ બંને આડખળી રૂપ બ્રેક બની શકે એમ છે. તો એમને દૂર કરવા પણ રાજકીય રીતે ખૂબ જરૂરી છે. જે નેતાઓ કેન્દ્રમાં મંત્રી બનવા માગે છે લોકસભા ચૂંટણી પછી, એમના માટે આ બ્રેક દૂર કરવી હોય તો અત્યારનું આ અભિયાન મિશન હાથ ધરવું પડે, કારણ કે જે ભાજપમાં સિનિયર એમપીઓ થઈ ચૂક્યા છે પણ એમને ક્યારેય મંત્રીપદ નથી મળ્યું, તો સ્વાભાવિક છે એમને આ પ્રકારનું મિશન ઉપાડવું પડે, કારણ કે જો એમના જુનિયર કક્ષાના લોકો જે એમપી બની જાય તો જ એમની મંત્રી બનવાની ઈચ્છાઓ ફળીભૂત થાય તેવી સ્થિતિ છે. તો એના કારણે આખો માહોલ ગરમાઈ રહ્યો છે, એ પછી રાજકોટ હોય કે પોરબંદર હોય. જે રીતે અત્યારે સાબરકાંઠામાં પણ હજુ કહી શકાય કે શોભનાબેન બારૈયાને ઉમેદવાર જાહેર કર્યા પછી પણ અસંતોષ થાંભવાનું નામ લેતો નથી. વિરોધ જે પ્રકારે ચાલી રહ્યો છે એ વિરોધ ભારતીય જનતા પાર્ટીની જે નિશ્ચિત ગણાતી સીટો ડૂબાડી પણ શકે છે, પરિણામ પણ બદલી શકે છે.
તરફ ચૂંટણી નજીક આવી રહી છે. તમામ પક્ષો દ્વારા તૈયારી બતાવવામાં આવી રહી છે. તેવામાં ચૂંટણી ટાણે જ્યારે નેતાઓના વાણી વિલાસ જોવા મળી રહ્યા છે, ત્યારે ખાસ વાત કરીએ તો તાનમાં આવી નેતાઓ અહીંયા આગળ ભાષણમાં ભાન ભૂલી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે આ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો છે, આની કેટલી અસર ચૂંટણીમાં વર્તાશે? પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે પ્રકારે વાણી વિલાસ કહી શકાય એ બિલકુલ અયોગ્ય છે, એ ન ચલાવી લેવાય. મેં આપણે પહેલાં જ કીધું, રાજપૂત સમાજનું યોગદાન ક્યારેય પણ ન ભૂલી શકાય. રાજપૂત સમાજે જે પ્રકારે બલિદાનો આપ્યા છે એ બલિદાનોની અવગણના થઈ જ ના શકે, એનું અપમાન ન થઈ શકે. ને જે પ્રકારે બે દીકરીની વાત કરી કે એમને રાજપાટ બચાવવા માટે પોતાની બેન દીકરીઓ જે પ્રકારે એમને કહી શકાય મુસ્લિમ આક્રાંતાઓને આપી, એ જે પ્રકારનું નિવેદન છે ચલાવી ન લેવાય, એ અપમાનજનક બાબત છે. આજે રાજપૂત સમાજે જે પ્રકારનું યોગદાન આપ્યું છે આજે દેશને બચાવવા માટે, આજે દેશની અખંડિતતા જાળવવા માટે, ધર્મને બચાવવા માટે, આજે હિન્દુત્વને બચાવવા માટે, આજે પણ જે કંઈ મંદિરો બચ્યા છે તેમાં મોટું યોગદાન રાજપૂત સમાજનું રહ્યું છે. ગામે ગામ આજે પણ રાજપૂત સમાજ જો પાળિયા જોવા મળતા હોય તો રાજપૂત સમાજના છે. મોટામાં મોટું યોગદાન રાજપૂત સમાજનું હોય ત્યારે આ પ્રકારના નિવેદનો કરવા યોગ્ય નથી. તો સ્વાભાવિક છે કે રાજપૂત સમાજ જે પ્રકારે અત્યારે રસ્તા પર ઉતરી આવે છે ત્યારે પુરુષો રૂપાલાએ પણ એ વાત યાદ રાખવાની જરૂર છે કે રાજપૂત સમાજ આ પ્રકારનું અન્યાયને નહીં સાખી લે, એમને પણ ભારે નુકસાન સહન કરવાનું આવશે. જે પ્રકારે અત્યારે રાજપૂત સમાજની મહિલાઓમાં પણ ભારે છે, યુવાનો પણ રસ્તા પર છે. આગામી સમયમાં રાજકોટમાં મહાસંમેલન પણ થશે જેની અંદર પણ રાજપૂત સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરાશે. કારણ કે ઘણા લાંબા સમયથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત સમાજને કહી શકાય ગુજરાતમાં પણ જે રીતે વાત કરીએ કે લોકસભા ચૂંટણીમાં એક પણ રાજપૂત સમાજને સાંસદ તરીકે ટિકિટ પણ નથી આવતી, એ પણ રાજપૂત સમાજને ક્યાંક ડંખે છે. રાજપૂત સમાજને લાગે છે કે ગુજરાતની 7 કરોડની વસ્તીમાં જ્યારે રાજપૂત સમાજે આટલું બધું યોગદાન આપ્યું હોય તો એને એક પણ પ્રતિનિધિ ન હોય, માત્ર ને માત્ર વાંકાને સ્ટેટને જે રીતે મોકલ્યા છે એમના સિવાય બીજું કોઈ નથી. તો એમની અપેક્ષાઓ છે કે રાજપૂત સમાજે બધા સમાજ માટે કામ કર્યું હોય તો એને પણ તક મળવી જોઈએ, ત્યારે ભાજપે એ માટે વિચાર કરવો જોઈએ. એટલે પુરુષો રૂપાલાનું નિવેદન પણ જેટલું ખતરનાક છે એ જ રીતે રાજપૂત સમાજને જે નારાજગી જોવા મળી છે એ મતભેદની અંદર જો ફેરવાઈ જશે, વિરોધી મત ફરી જશે તો ભાજપ માટે મોટું રાજકીય નુકસાન પણ સહન કરવાની તૈયારી રાખવી પડશે. બિલકુલ, આપણે ડેમેજ કંટ્રોલની વાત કરી, વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવાર બદલવામાં આવ્યા, તો શું અહીંયા રાજકોટમાં પણ ઉમેદવાર બદલવામાં આવશે? કારણ કે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ હવે ઉમેદવાર બદલવામાં નહીં આવે, ત્યારે રાજકોટ ખાતે જેમ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે, શું ઉમેદવાર બદલવાની શક્યતા રહેલી છે આમાં? ભારતીય જનતા પાર્ટી દ્વારા કહી શકાય કે લોકસભાની ચૂંટણીનું જે જાહેરનામું બહાર પડે એ પહેલાં વહેલા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવે છે, ખૂબ વહેલા ઉમેદવારો જાહેર કર્યા છે, એના કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. કારણ કે વહેલા ઉમેદવાર જાહેર થવાના કારણે હરીફ ઉમેદવારો દ્વારા પણ એક રાજકીય ષડયંત્ર પણ કરવામાં આવતું હોય છે. રાજકીય ષડયંત્ર એટલા માટે કરાતું હોય છે, સ્વાભાવિક છે કે રાજકારણમાં દરેક વ્યક્તિની એક ઈચ્છા હોય, સાંસદ હોય કે ધારાસભ્ય મંત્રી હોય, દરેકની ઈચ્છા હોય. તો હરીફોને જ્યારે તક ન મળતી હોય તો રાજકીય હરીફો પણ આ પ્રકારના કહી શકાય કે માહોલ બનાવવાની કોશિશ કરતા હોય છે. એમાં પુરુષો રૂપાલાની વાત, તો પુરુષો રૂપાલાએ જે પ્રકારે રાજપૂત સમાજ માટે નિવેદનો આપ્યા એ રાજપૂત સમાજ માટે અપમાનજનક બાબત છે. રાજપૂત સમાજ સહન કરી શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે રાજપૂત સમાજે તો કોઈનું સહન નથી કર્યું, હંમેશાએ બલિદાનો આપ્યા છે. તમે જોઈ શકો છો જે પ્રકારે જોહરની ઘટના હોય, માત્ર પુરુષો જ નહીં એમની મહિલાઓએ પણ એ પ્રકારનું બલિદાનો આપેલા છે. તો સ્વાભાવિક છે કે રાજપૂત સમાજ આ પ્રકારનો અન્યાય ન સાખી લે, ત્યારે જે રાજકીય વિરોધીઓ હોય એ પણ બળતામાં ઘી ઉમવાનું કામ કરતા હોય છે. કારણ કે જે રૂપાલા રાજકીય વિરોધીઓ છે એ બળતામાં ઘી એટલા માટે ઉમે છે કે જો પુરુષો રૂપાલા અહીંયાથી સાંસદ બની જાય, કેન્દ્રના મંત્રી બની જાય તો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ફરી એમનું રાજકીય એક્કો ચાલતો થઈ જાય. દરેક વાતમાં પુરુષો રૂપાલાની સેન્સ લેવી પડે, પુરુષો રૂપાલા વગર નિર્ણય ના થઈ શકે. તો સ્વાભાવિક છે કે એમના વિરોધીઓ પણ ના જ ઇચ્છતા હોય. એ કારણ કે એ દિલ્હી જશે તો એ કેન્દ્રીય મંત્રી બનશે, તો બીજા લોકોનું કેન્દ્રમાં મંત્રી બનવાનું સ્વપ્નું રોડાઈ પડ શકે છે. એટલા માટે જ આ પ્રકારનું મિશન પણ ચાલે છે. રાજપૂત સમાજને મનાવવાના પ્રયત્નો પણ ચાલી રહ્યા છે, ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, પ્રદીપસિંહ જાડેજા હોય કે જે મોટા નેતાઓ છે, એ તમામ લોકોને પણ ખાસ સૂચનાઓ આપી દેવામાં આવી છે જેના કારણે રાજપૂત સમાજને મનાવી લેવામાં આવે. પણ અત્યારે સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં જોવા જાઓ તો રાજપૂત સમાજનો પોતાનો ગુસ્સો એ સોશિયલ મીડિયામાં પણ જોવા મળે છે. ક્યાંક પોલીસમાં રજૂઆત થઈ ચૂકી છે, કોર્ટમાં પણ ફરિયાદો થઈ છે, ત્યારે હવે રાહ જોવી પડશે કે ક્યાં સુધી પાર્ટી નિર્ણય કરે છે. કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા અને સાબરકાંઠામાં નિર્ણય કર્યા છે એ પ્રકારનો નિર્ણય રાજકોટમાં થાય છે કે કેમ એ જોવાનું છે.
તો રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે પ્રમાણે અત્યારે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી વિરોધ જોવા મળી રહ્યો છે, આ નિવેદનથી વિવાદ અત્યારે વકરેલો જોવા મળી રહ્યો છે. લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજે બદનક્ષીનો આ દાવો કર્યો છે. તો સાથે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે અત્યારે જોવા જઈએ તો આ જે વિવાદ છે હજુ પણ વકરેલો જોવા મળી રહ્યો છે. મોવડી મંડળ દ્વારા ક્યાંક ને ક્યાંક આના ઉપર અત્યારે કામ કરવામાં આવી રહ્યું છે, ડેમેજ કંટ્રોલનું કામ કરવામાં આવી રહ્યું છે. તો સાથે પુરુષોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે. તો ક્ષત્રિય આગેવાન આદિત્ય સિંહે કોર્ટમાં ફરિયાદ કરી છે. આઈપીસી કલમ 499 અને 500 મુજબ બદનક્ષી અંગે ફરિયાદ કરાઈ છે. તો કોર્ટ દ્વારા બે સાક્ષીઓની તપાસણી કરવાની મુદત પણ આપવામાં આવી છે. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી આ વિવાદ વકર્યો છે. તો લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજે બદનક્ષીનો દાવો કર્યો. આ કેસમાં 15 એપ્રિલની મુદત રાખવામાં આવી છે. શાબ્દિક ટિપ્પણીને લઈ રૂપાલાની મુશ્કેલીમાં વધારો નોંધાયો છે. તો વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડી મંડળની કવાયત પણ જોવા મળી છે. તો કવાયત વચ્ચે ક્ષત્રિય આગેવાનો માનવાના મૂળમાં નથી. તો અહીંયા મહત્વના સમાચાર આવી રહ્યા છે કે એક પછી એક મોવડી મંડળ દ્વારા બેઠકો પણ યોજવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં ક્ષત્રિય સમાજ દ્વારા રોષ યથાવત જોવા મળી રહ્યો છે. અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજ રોષમાં જોવા મળી રહી છે. તો ઊંઝામાં ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે. તો વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત જોવા મળ્યો છે. પુરુષોત્તમ રૂપાલાનું પુતળા દહન કરવામાં આવ્યું. તો ક્ષત્રિય સમાજના કાર્યાલય બહાર પુતળા દહન કરાયું. ઉમેદવાર બદલે તેવી ક્ષત્રિય સમાજ દ્વારા માંગ ઉઠી છે. તો ઉમેદવાર નહીં બદલાય તો ઉગ્ર વિરોધ કરાશે. સમગ્ર મામલે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે. તો પુરુષોત્તમ રૂપાલાનું પુતળા દહન કરવામાં આવ્યું. ક્ષત્રિય સમાજના કાર્યાલય બહાર પુતળા દહન કરાયું. તો પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ વકર્યો છે. તો રાજકોટ બાદ સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાનું પુતળા દહન કરવામાં આવ્યું. ક્ષત્રિય સમાજના કાર્યાલય બહાર પુતળા દહન કરાયું. સાથે વધુ વિગત આપવા માટે મારા સંવાદદાતા કૃણાલ રાવલ જોડાયા છે. કૃણાલ જણાવશો, રાજકોટ બાદ સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે, શું છે ત્યાંની માહિતી? જે ચોક્કસ ની વાત કરે, સમાજમાં જે વિરોધ છે તે યથાવત છે. રાજકોટ બાદ જે સતત જે વિરોધ છે તેના સૂરો સતત યથાવત છે. ત્યારે વાત કરીએ ક્ષત્રિય સમાજના, મોટી સંખ્યાના લોકો એકત્ર થઈને જે ક્ષત્રિય સમાજની જે મુખ્ય ઓફિસ છે તેની બહાર આજે પુતળા દહન કરવામાં આવ્યું હતું. પુતળા દહન બાદ એક મોટો કહી શકાય કે વિરોધ જોવા મળ્યો હતો. ત્યારથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે પરસોત્તમભાઈ રૂપાલાને બદલવાની માંગ જે છે, ક્ષત્રિય સમાજની માંગ જે છે તે યથાવત છે. અને જે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ દ્વારા આજે પૂતો દહન કરીને વિરોધ પ્રદર્શન ક્ષત્રિય સમાજે કર્યું હતું. જી બિલકુલ. તો જે પ્રમાણે ક્ષત્રિય સમાજ દ્વારા અત્યારે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે, તો મોવડી મંડળ દ્વારા હાલ કોઈ કાર્ય કરવામાં આવી રહ્યું છે આના ઉપર? હાલ વાત કરીએ તો સતત જે વિરોધ જે સતત વિરોધ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક મોવડી મંડળ પણ હાલ જે છે સતત મુશ્કેલી જે છે તે યથાવત છે. કારણ કે જે વિરોધ હતો તે કાલે સુરેન્દ્રનગર ખાતે સીઆર પાટીલ જે પ્રદેશ પ્રમુખ છે તેઓ આવ્યા હતા અને તેઓ ક્યાંક ને ક્યાંક સમજાવટનો દોર કરવા માટે જ આવ્યા હોય તેવી વાત હતી. પણ ક્યાંક ને ક્યાંક સીઆર પાટીલ આવ્યા બાદ પણ જે ક્ષત્રિય સમાજનો વિરોધ જે હતો તે યથાવત હતો. અને ત્યારે તે આવ્યા ત્યારે જે સીઆર પાટીલને ઉપસ્થિતિ બાદ તુરંત જે ક્ષત્રિય સમાજ દ્વારા આ પરસોત્તમ રૂપાલા હતું તેનું જે દહન કરીને જે મોટો વિરોધ જે છે તે ક્ષત્રિય સમાજનો ઝાલાવાડમાંથી બહાર આવી રહ્યો છે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાનું પુતળા દહન કરવામાં આવ્યું. ક્ષત્રિય સમાજના કાર્યાલય બહાર આ પુતળા દહન કરાયું. તો ઉમેદવાર બદલે તેવી ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ઉમેદવાર નહીં બદલાય તો ઉગ્ર વિરોધ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તો આ મહત્વના સમાચાર આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી.
તો સુરેન્દ્રનગરમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી આ વિવાદ વકર્યો છે. સુરેન્દ્રનગરમાં આ પુતળા દહન કરવામાં આવશે તો જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા અત્યારે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો.